ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। મંદિર કમિટી તરફથી રૂપેશ શાસ્ત્રીની એક રૂપિયાના માનદ વેતન સાથે 2017માં મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે તે સમયે 5 લાખ રૂપિયાથી ઉપરની રકમનો રૂપેશ શાસ્ત્રીએ ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। 7 રૂપિયા 40 હજારની ચિઠ્ઠી બનાવી તે રકમ ઉપાડી દીધી હતી અને પરત જવા નહીં કરાવ્યા હોવાનું પણ આક્ષેપ રૂપેશ શાસ્ત્રી પર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વર્ષ 2024માં રેકોર્ડ તપાસતા રૂપિયા 9,47,000 કમિટીની મંજૂરી મેળવ્યા વગર ડીઝલ બાબતે ખોટો ખર્ચ કરાયો હોવાનો પણ રૂપેશ શાસ્ત્રી પર આરોપ મૂકવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓડિટ દરમિયાન તપાસ કરવામાં આવતા ગેરરીતિ સામે આવી, જેથી મંદિર કમિટીએ રૂપેશ શાસ્ત્રી સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી છે। ગૌશાળા ટ્રસ્ટની અંદર ડાકોર ટેમ્પલ કમિટીમાં મંજૂરી મેળવ્યા વગર જે ખર્ચા કર્યા અને જે ટ્રસ્ટને ધ્યાનમાં રાખ્યા વગર બેદરકારી અને વિશ્વાસઘાત કરીને જે ખર્ચાઓ કર્યા છે અને જે ચૂકવણી કરવામાં આવેલી છે તે સંબંધે ઓડિટ થતાં આ સંબંધે પુરાવા જોઈ ફરિયાદ કરવામાં આવેલી છે। ખરેખર માનદ વેતનથી એમની નિમણૂક કરવામાં આવેલી, 1 રૂપિયાના માનદ વેતનથી નિમણૂક કરવામાં આવેલી હતી, એમની પણ ફરિયાદ કરવામાં આવેલી છે। પગાર ઉપરાંત એમને વધારે લીધા છે। હાલ ગૌશાળા ટ્રસ્ટની અંદર જે કમિટીની મંજૂરી મેળવ્યા વગર જે કાર્ય કરાયું છે અને ખર્ચા થયા છે એ ગૌશાળા ટ્રસ્ટના વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરી કમિટી સાથે અને આ બેહુદા કાર્ય કરી અને જે મોટા ખર્ચમાં ઉતાર્યા છે તે સંબંધે આ ફરિયાદ કરવામાં આવેલી છે। 9,47,000 જેવી મળ્યા છે। કમિટીએ તો નિર્ણય લઈને જ આ કાર્ય કરવાનું કીધેલું છે,